ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નડાબેટ ખાતે સીમા દર્શન કાર્યક્રમ અંતર્ગત ચાલતા વિકાસ કામોનું પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ નિરીક્ષણ કર્યું. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક નડાબેટ ખાતે ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા 1.25 કરોડથી વધુ ખર્ચના નિર્માણ પામી રહેલા સીમા દર્શન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણતાના આરે છે. સુઈગામ તાલુકાના નડાબેટની મુલાકાત લઈ ટુરિઝમ પોઈન્ટ તરીકે વિકસાવવા માટે ચાલતા વિકાસ કામોનું પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ અધિકારીઓ સાથે જાત નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ ફેઝ 1-4ના ટુરિઝમના વિકાસ કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગત 24 ડિસેમ્બર 2016 રોજ ભારત પાકિસ્તાન સરહદે આવેલ નડાબેટ 0 પોઈન્ટ બોર્ડરને ટુરિઝમ તરીકે વિકસાવવા પ્રવાસન સ્થળ તરીકે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સીમા દર્શન એ એક અનોખો કાર્યક્રમ છે જેમાં સ્થાનિક રોજગારી, બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને ભારતના દૂર દૂરના વિસ્તારમાંથી આવતા પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે આ કાર્યક્રમથી બોર્ડરની મુલાકાત સાથે BSF દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરમની જોવાનો અદ્ભુત લાવો મળ્યો છે. મંત્રીની મુલાકાત પ્રસંગે જલોયા નડાબેટ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ થાનાજી ડોડિયા, BSF કમાન્ડન્ટ AK તિવારી, ડેપ્યુટી કમાન્ડન્ટ NS લોહાણી, સેકન્ડ ઇન્ચાર્જ કમાન્ડન્ટ નીરજ ફોગાટ, પ્રવાસન નિગમના અધિકારી કેયુર શેઠ અને જિજ્ઞેશ હડિયોલ સહિત અધિકારીઓ અને અગ્રણીઓ અને સીમા સુરક્ષા દળના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.